ਆੜੀ ਕਰਨੀ ਕਰੋ ਸਹਾਇ ਜਹਿਰ ਜਗ ਮਾਂ ਤੂੰ ਜੋਗਣੀ ਮਾਂ ਪ੍ਰਗਟ ਪਿਠੜਿਆ ਜਹਿਰ ਜਗ ਮਾਂ ਮਾਂ ਤੂੰ ਜੋਗਣੀ ਪ੍ਰਗਟ ਪਿਠੜਿਆ ਚਤੁਰਾਈ ਥੀ ਚਿਤਿਅਲ ਚਾਗਲਾ ਮਾੜੀ ਬਾਰਣੇ ਵਜਾਂਦਾ ਪਣ ਮਗਨ ਭੋਇ ਜੋ ਰੰਗ ਤੂੰ ਪੁਰਜ ਰਵੇਚੀ ਪੰਡਤੀ ਥਯਲ ਪਾਪ ਹਮਾਰਾ ਦਲ ਜੋ ਘੰਡੀਆਂ ਦਲਾਏ ਆਤਮ ਦਿਵ ਹੋਲਾਏ ਤੇਰੀ ਹਮ ਜੋ ਜੇ ਹੋਗਾ ਇਹ ਮਾਂ ਅਮਾਰੀ ਜੀਵਤਾ ਤੋ ਤੂੰ ਹਮਾਰੀ ਸੰਭਾਲ ਲੈਵਾ ਨਹੀਂ ਸੋ પણ કીડી કરિયાણાના વીરા બાપુ ખાચર નો દુહો કે પંડથી થયેલ પાપ અમારા દલજો ઘંટીએ દળાય પણ આ આતમ દીવો ઓલાય તેથી હામું જોજે હોનભાઈ એમાં મર્યા પછી અમને નોંધારા નો મુક્તિ આય મરડા વાળી એવું આ ડસા ગામના આંગણે ભગવતીનું સાનિધ્ય ભગવતી સોનભાઈ માની મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ આ બધા નામી અનામી કલાકારો પણ મારે જે વાત શરૂઆત કરવી છે માની વંદનાથી એ પહેલાં કહી દઉં એક મુઠ્ઠી ઉચ્ચેરો માણા સાહેબ અને આજથી વર્ષો પહેલાં જે સંમેલન મઢડાના પાદરમાં થયેલું અને એને વર્ષો વ્યા ગયા થર પારકર અને માળવા માડી વાગડ ધર વઢિયાર પછી મારવાડ અને મેવાડ લગ લાગી લારમ લાર થર પારકર અને માડી માડી વાગડ ધર વઢિયાર બધા ચારણોને જેને મઢડાની માલિકો ભેળા કર્યા ઈ સંમેલનને કદાચ વર્ષો વ્યા ગયા આમાંથી વડીલો હોય એને બહાદુર બાપુ ખબર હોય પણ ત્યાર પછી કદાચ સોનબાએ જ આ વિચાર આપ્યો હશે અને ચારણને હૂતો જગાડ્યો હશે એવું ભવ્ય સંમેલન એવો એક ભવ્ય મેળાવડો જે હમણાં 26 જાન્યુઆરીના કરે છે પાલુભા ગઢવીને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો એક નહીં એકથી માંડીને 1000થી માંડી અને મજા આવે મઢડામાં આવીને લગ્ન લખાવી જાય હું પાલુ ગેલવા હોનલનો આદેશ થયો છે અને પરણાવવા માટે તૈયાર છું સાહેબ આ જે વિચાર આવ્યો એ ભગવતી હોનબાઈ જ કદાચ આપ્યો હશે એવું જે ભાગીરથી કાર્ય કરે છે એટલા માટે એને હજારો વંદન અને માના સાનિધ્યમાં ભગવતીના સાનિધ્યમાં મળવાનું થયું હોય આયા ઘણી બધી વાતો જીતુભાઈ અનુભા કિરીટભાઈ ભરતદાનભાઈ આગળથી ચરજુ સાંભળ્યું છે મને આવડી છે એકાદી બે વાતો માના સાનિધ્યમાં હું કરું પણ ભગવતીને પ્રાર્થના કરતા કવિ એમ કહે છે કે માં બ્રહ્મલોક મોઢડા હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનુપમ ધાર વાતન સગર ચારણ એ જગ ને હડા માની શ્રી નવલાભ પોષણ યકળ નરહી એ જ સોનલ અવતરી માડી જે જ મઢડે અવતરી માડી જે જ સોનલ અવતરી ખમીર વંતાઈ બે ખાલવા આની તું જન્મા જન્મા ઈ તારણ જાત પણ યા તો દુલો દુલો મજા દર દીપ તો મેં તો મઢડે ભા
खाली होनबा કવિતા લખી અને કોઈને મરાવી નાખ્યા એ વાત ખોટી છે. ચારણો એ તો સમય આવ્યો ને ત્યારે હાથમાં શમશેરું લીધી છે. આંબરડીના પાદરમાં વિહળ રાબાજીઓ પધારો બાજુ બાપુ ચારણો ગ્રાહદાર હતા. આજે સવાઈનગર જઈને ઉભાર્યો ખબર પડે 2000 વીઘા તો હજી છે સાહેબ ચારણો. અને આ માટે મને આ દોહો યાદ આવે છે કે જેનો બાપ હેમાળા જેવો હમીર બાપુ હોય અને જેની ગંગા જેવી જનેતા હોય ને ત્યાં ભગવતી સોનબાઈને આવવું પડે, એટલા માટે આ દોહો કીધો. માધુબ્રહ્મંડ આપલે થી આવરી નવલાખ પોષણ યકાણ નારી એજ સોનલ અવતરી મારી એજ મઠડે જમતરી ભયા. અને સોનબાઈમાં શિવના પરમ ઉપાસક હતા, એટલા માટે એકાદ બે કડીઓમાં ભગવાનને ભોળાને યાદ કરી. ઘમ 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 કા ગુગરો કા ઢોલ કા ઢમ કા પ્રવા તુ હમ કા ઢમ 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 કા ડમરું કા રણપુર રણંગા ભર ભણંગા ગગન ગણંગા કહેરે સા આ જાડે જા જય દેવ સિદે સા કરણ કમે સા મગન હમેશા મા હે સા ભાઈ મગન હમેશા મા હે સા ઘણા બધા મહેમાનો નામી અનામી મારાથી નામ લેવાય ન લેવાય હા બહુ જાણ્યું આ શહેર છે. જાડેજા દરબારું કાઠી દરબારું હોય કારડિયા હોય કોળી સમાજ હોય પટેલ સમાજ અઠારે વર્ણ માના સાનિધ્યમાં આ નાનો મોટો હોય નહીં. માના દીકરા છે બધા એના બગીચાના ફૂલડા છે એમાં કોઈ નાનો મોટો ન હોય ભેદભાવ ન હોય. જેને જેને હયાના ભાવથી પછી ગમે જ્ઞાતિનો માણા હોય માને યાદ કરીને ને હોનભાઈ ઉગાડા પગે આવીને ઊભી છે સાહેબો. એવી આ જગતંબા એવી આ ચારણની દીકરીઓનો ખોળો છે ચારણનું સાનિધ્ય છે. ત્યારે અને ચોપાટ ના પાહા ફેંકતા ફેંકતા કાંકરી પડી ખોળામાં સુમરાની સામે. જાડેજા કાંકરી આપી દે. કાંકરી નો આપું મારા ખોળામાં પડી છે સોક્ષી કાંકરી નો આપું. અને જેદી અલાઉદ્દીન ખિલજી એ સુમરિયું માથે મીટ માંડીને વાત તો બહુ મોટી છે. કેદી એને કીધું તું કાંકરી ખોળામાં આવે ને જો જવા ન દેતો હોય તો જાડે જો આ કોઈના બાપની સામે લડક ન દે. અને તેદી સુમરિયોને લઈને સિદ્ધના જેદી અબડા જામની આગળ આવ્યા અને કીધું લે જાડેજા આ સુમરિયોની જિંદગી તારા હાથમાં છે ઉગારી લે. અને તેદી મૂછની માથે તાવ દઈને કીધું તું અલાઉદ્દીન ખિલજીને કહી દેજો મોડું ન કરે હું જાડે જો આમ યું કરવા ઊભો છું. પણ મેરા મણજી માટે શું કીધું ધારી
साड़ी बिजली जान मुद्री सियोन बैरमानी हीरा कनी जड़ी नकार संगात मलियो होर गनानी जड़ी जत चाली माई हमरे जाड़ी अकारी सहजादी आद धातु करी वाद अखी आद यानी भाद नथे गणी जड़ी जाली यामा तारी जोवे जाग जाग सद पाका आया भी धोहरी करी दे जे साई सरी कनी सरी नती सरी सिया कायम ने माटे बालू भाई बधाई प्रोग्राम मा बोलतो छु आ तो आपणो संस्कृति सफर डायरो छे પણ જે જનેતાના ઉદરમાં બાળક હોય ગમે જ્ઞાતિનો હોય જે ગમે ઉદરમાં દીકરીના ઉદરમાં કોઈ જનેતાના ઉદરમાં બાળક હોય અને જેને ગીતાના અને રામાયણના પાઠ કર્યા હોય જેને માતૃવંદના જેવા ભગવતી સોનબાઈના જીવન વાંચ્યા હોય એ દીકરા જમીનના લાભના કડા ભેળા કરી હકે ભાઈ હો પછી માના પેટમાં બાળક હોય અને મેરે રસ કે કમરના મુનિ બદનામના આવા બધા જે ગીતો સાંભળ્યા હોય તમે નક્કી કરી લેજો ન્યા કોઈ દી રાણો કે અબડો જામ કે ચાંપરાજ વાળો કે વિહળ રાબા જેવા સંતાનની આશા ન રાખતા ભાઈ અમદાવાદના સુબાને કહી દીધું હતું કે મારી મોગલ મારી રવેચી મારી પીછળ સિવાય હું ચારણ કોઈને માથું ન ટેકું હો અને તારે તૈયારી કર્યું એમ કરીને વિવાહ આવજે આંબરડીના પાદરમાં હું વિહળ રાબો પાણીનો કળશો ભરીને હામો હાલી છો એના ઇતિહાસો ગામો ગામ ગાવા પડે છે એટલા માટે જેતાણાના પાદરમાં બનેલી ઘટના અને ડોળિયાના ગીગા બારોટ લખે છે શું કહે છે વડા ભારતા રજાય કલ કબરુ વારા ભાંડુ વારા કરણ ભાર ધારા જુદ વીર પરલે કાળ ત્યાં તો બાંધરા ભિકાર યાર પાર યાસ માન માંગા ભણંગા થઈ ગયા લાગે હાથ મેં પતાળ લંગર છૂટ ગયો એક આસે મોહમ્મદ ત્યારે ખાજા ગરીબે નવાજ અને આ બાજુ 9 લાખ લોબડી આળીને યાદ કરી છે કે હોયા બાટીની પીઠળ દેવુર ગાગળિયાની મોગલ જોજો અમારી લાખ વાતે આબરૂ જવા ન દેતી અને તરવારુની તાળીયું બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડી બોલવા અને ડોળિયાના ગીગાભાઈ બારોટ લખે છે કે ધીગાણું કેવું જામ્યું છે હમ હમ મેલા દલા ભેડવા ને જમ સુટા બસુટા ઠોકકા ખુલા સુટા ભાલ ભાત તાતો પ્રસાદે હુગડે રાડે કોમ કાળા કાગ ફાડે રૂન મુંડા દડા દડા દુસ્કદા બડા એક કરવાનો જાટકો જ્યાં દુશ્મન ની માથે પડે ને ત્યાં તો હારો ખેલાડી જેમ દડાને ફટકો મારે દડો ફેગાવી દે એમ દુશ્મનના માથાથી દડાની કેમ આભા મંડળની માલકુર હુડવા મંડ્યા હાથી વગરની હુજું હુજું વગરના હાથી હામ હામી લાગી ભાઈઓ હમ હમ મેલા દડા ભેડવા ને જેમ છૂટા મછૂટો પ્રભુકા ગોલો છૂટે ભાલ બાજ પ્રસાદ મુકડે રાડે કોમ કાલા ખાક ફાડે હુન મુંડા દડા ફેરા દુસા દાબો રાજ દાતો મેંગલા ખોબરા થોડી હુડાડી આસમાને પડ્યા દૂર જેમ તેના વિતોળારા પાર તમને જબાર બધાઈને જબર હોશિલા જોય પણ હવે કામણ કામણ ગારું જોન કો એ તો પાદર તમાણે પરહા
ਵੜ ਤੋਲਿਆ ਅਨਵੋਲਾ ਲਾ ਜਾਲੂ ਹੀ ਲੋਪੇ ਨਹੀਂ ਪਾਣੂ ਹਵੇ ਭਰੇ ਭਰੇ ਨਹੀਂ ਡਗਰੂ ਭਾਣ ਆਇਆ ਕਰਮੀ ਕਸ਼ਬ ਰਾਵੂ ઘટના બહુ જાજા વ્રહ નથી થયા. બહેણ ની બાજુમાં ચારણ નો નેહડો, ચારણ ની પાછળ દીકરીઓ, આ બધા વિદ્વાન બેઠા છે એટલે ક્યાંક મારે બોલવામાં ઓલું થાય તો માફ કરજો. પણ ઈ ચારણ ની પાછા દીકરીઓ છે, હટાણું કરવા માટે. આપણો જૂનો શબ્દ હટાણું છે. આજ ખરીદી બધા બોલે લેવા જતો ભાઈ અમે ખરીદી કરવા જાય છે, ઈ જમાનાનો જૂનો કે અમે હટાણું કરવા જાય છે, ઘર વકરી જે કાંઈ લેવું હોય લેવા. ચારણ ની દીકરીઓ ભેહાણ આવેલા અને ધીરે 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 ભગવાન હુરતનારાયણ છે એ હટાણું કરતા ચારણ ની દીકરીઓને વાર લાગે છે અને હુરડાડો રંદા દેના ઓળે જવાની તૈયારી કરે. પદ્મણ પથારી પાથરી અને લાયક મુખડે લાજ, ઓલી રાત પીયું ને રમાડવા પછી મેર બેઠો મહારાજ. ઈ ભમુગ જાલર ભાગની પ્રેમાલકાને જ્યાં પડી ઉર ને હૈયા અનુસંગી, થનક થનક થનથની મળવા પતિ ને બની ઠની, અને મહારાજ બેઠો મેરે હેઠો નામ સધિયા નાવતી. ઈ સધિયાનું જે ટાણું થવા જાય એટલે એક બેને બીજી બેન ને કીધું કે બાપા ઉતાવળ કરો, આપણે બે ચાર ગાઉનો બે ગાઉનો પલ્લો છે અને હમણાં દી મહારાજ હુરુદ દાદો આથમવાની તૈયારી છે અને મોડું થઈ જાય, આપણી યાર હથવારો કોઈ આદમીનો નથી. એ પાછા ચારણની દીકરીઓ સાહેબ વર્ષોની આ ભેળિયાનો લોબડીનો છેડો કદાચ આદિ આવડે, આ વાતને વર્ષો વ્યા ગયા, કદાચ આ ખોપરી ન માને કે આવું થોડું બન્યું હોય. સાહેબ દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત, કદાચ કોકે માની લે જીતુભાઈ કે આ ખોટું હશે, આવું થોડું બને લોબડીનો છેડો આમ ગા કરે અને ઓલો હોરજ ઊભો રહી જાય. ચારણની દીકરીઓ ચારણ જગતમાં ઉપર કોઈ શંકા કુશંકા કદાચ કરે આવું બોલે કે આવું ન હોય, પણ દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત, ત્યાં તો જન્મી જગ વિખ્યા તેને હાસી કરવા હોનભાઈ. મઢડાના પાદરમાં સાહેબ આપા હમીરના વાત મારે ઘણી બધી કરવી છે. હમીર બાપુ ગાંડીગીરમાં જ્યારે હોનભાઈમાં આગળ હરાકડીયા હોનભાઈમાં આગળ આવતા અને એક દી બે દી એક મહિનો બે મહિના ભેહું રાખતા, આપ તો જાણો છો ગીડ હાંખનો ચારણ રાણા બાપુ અને કાળો બાપુ કી ગીડ, રાણા બાપુના દીકરી બે લાખબાઈ નો હોનભાઈ અને કાળા ગીડની એક દીકરી ધાનભાઈ જેના દીકરા ભગત બાપુ, એ ભેહું રાખે અને આ હમીર બાપુ છે એ સેવા કરે. પછી મઢડા તી વખતે સમાચાર આવ્યા, ફોનના તો જમાના નહીં, કે આપા હમીરને કયો કે મઢડા પાછા આવે. મોટો ગ્રાહદાર ચારણ હતો, હાથો વિગાતો મઢડાની જમીન હતી હમીર બાપુ મોડને. અને પછી આઈમાની સેવા કરતા કરતા હમીર બાપુને જવું ગમે નહીં એટલે આહુડા આંખમાંથી પડી જાય બહાદુર બાપુ કે હે માં તને મૂકીને તારી સેવા મૂકીને જવું મને મઢડા પામ. ચેલું સાધુ જેવું જીવન હતું હમીર બાપુનું. અને એક દી બીજો દી એમ બબે મહિના સુધી રોકાય અને એક દી સમાચાર આવ્યા અને સોનભાઈમાના પગમાં માથું મૂકી અને આપો હમીર હરાકડિયાના નેહડામાં રોઈ જાય છે. માં માં તારો ખોળો મૂકીને આ મને ગીર મૂકીને જવું નથી ગમતું પણ મારે જવું પડશે મઢડા. અને જ્યારે રોતા ભાળ્યા અમીર બાપુને ત્યારે સોનભાઈમાં માથે હાથ મૂકીને એટલું કીધું હતું કે આપા અમીર આહુડા નોઈના એક બાપ મને ખબર છે પણ એક ખોરજ ઉગે અને અંજવાળું આપણે જોઈ છે આખી દુનિયા પ્રકાશ થઈ જાય, અંજવાળું થઈ જાય દુનિયામાં, પણ અહીંથી જા તારે ને આ પાંચ દીકરીઓ થાય એમાં સૌથી નાની દીકરીનું નામ હોનભાઈ પાડજે. અને મઢડાના પાદરમાં જો હો હો હુરુજ હામટા ઉગે ને તો માનજે ગ્રાણા ગીડની હોનભાઈ બોલી થયો. હા હા, અને આજ મારે કહેવાની જરૂર નથી, તમને ખબર છે સાહેબ તમે કોઈ મંત્ર ન શીખતા, હું જાહેરમાં કહું છું, કોઈનો વિરોધી નથી, તમે બોલો તમને આવડતું હોય જાણો શીખો એ વાંધો નહીં, પણ કદાચ કોઈ અભણમાણા હોય મંત્ર ન આવડે તો ખાલી હયાનો ભાવ રાખી અને મઢડા સામે મીટ માંડીને હોનર બોલી જાઓ, તમારા પાપણેથી નીકળેલું આહુડું જોયું ધરતીની માથે પડે એ પહેલાં જો ઉગમણા ઓરડાવાળી ન આવે ને ભાઈ તો સાહેબ. પણ આ તો ભરોહાની વાત છે, વિશ્વાસની વાત છે, એટલા માટે એ ચારણની દીકરીઓએ આ વાત વર્ષો પહેલાંની વાત છે પણ હમણાં બનેલી આ ઘટના અને હુરજ આથમવાની તૈયારી અને કીધું કે બેન જોજો આપણે પલ્લો લાંબો છે અને તેથી પોતાના ઓઢણાના છેડે બેહાણની બજારમાં ચારણની દીકરી આમ ગાંઠ વાળી દીધી હો કે અમે એવું આંબલું હતું ગાદી આવડે લોબડીનો છેડો આમ હુરજને ભેળીઓ અડાડીને કીધું હતું કે જોજે મારો ભાઈ મેરખ્યો મોતના શ્વાસ છેલ્લા હાલતા હતા અને અમીનો કૂપો લઈને ખોડિયાર પાછી નો આવે અને તું હતો ન થતો હું તને આવડ આણ આપું છું આવડ તોડી આણ, પણ હું ચારણની દીકરી અમે એ જ આદિ આવડના છોરું ચારણો છીએ અને બિહાણની બજારમાં પોતાના ઓઢણાના છેડે ગાંઠ મારી દીધી કે જોજે હો અમે આ હટાણું કરી નમાના નેહડે પાછા ન પૂગી ત્યાં સુધી આથમ તો તને હુરજની આણ તને આદિ આવડની આણ છે હો.
સાહેબ બેહાણ માંથી નીકળી ગઈ ચાર ની દીકરીઓ અને આ બાજુ પોતાના નેહડે પૂગ્યા ને બાદુર બાપુ થઈ એક બે ને બીજી બેન ને કીધું બાપા હવે ઓલી તારી ઓઢણાના છેડે થી ગાંઠ તો છોડી નાખ હજી ઓલો ઉભો છે આ ચારણ ની દીકરીઓની તાકાત છે સાહેબ એના કોણ પલા પકડી હકે પણ ભરોહો મૂકી દેજો માથું મૂકી દેજો કે આય ભગવતી બોલ્યા હોનર બોલ્યા પીછળ બોલી આ બધા દાખલાઓ પરચાઓ છે એનો તો વર્ષો વ્યા ગયા પણ આ હળાહળ કળિયુગમાં પાલુભાઈ હું એમ કહું છું ચારણની દીકરી જો બોલે ને તો એમાં વિધાતાના લેખની માથે હજી મેઘ ધરીબી દે જોગમાં આવ્યા નીહડે આ ફળીએ છે એટલા માટે હું ઘણી વાર આ વાતોનો ઉલ્લેખ કરતો હોઉં છું પિંગળસિંહભાઈ ભાવનગરના રાજકવિનો લખેલો આ છંદ હવે આ જાડેજા લખી કોણ હકે ખળાવાડમાં માંગણ આવેલો પિંગળસિંહ બાપુ આમ પોતે માંગણને આપતા હતા ને એમાં હોનાનો વેટ છે ને એ માંગણની ઝોળીમાં પડી ગયો હોનાનો વેટ એ જમાનામાં અત્યારે આટલી હોનાની કિંમત છે તેથી જે કાંઈ હોય માણસોને સગવડતા હોય પહેરી શકતા એટલે હોનાનો વેટ પડી ગયો આમ જોળીમાં એટલે માંગણે પિંગળસિંહ બાપુને કીધું કે બાપુ તમારો હોનાનો વેટ પડી ગયો ત્યારે ભાવનગરનો રાજકવિ પિંગળસિંહભાઈ એમ કહેતા કે તારા ભાગમાં હશે તો જ મારા હાથની મારી આંગળીમાંથી નીકળ્યો છે હવે તને મુબારક તારો છે ભાઈ આવા દાતારો હોય ને આવા દાતાર સ્વભાવ એ આ છંદોનો દુહા લખી શકે એ જીવી શકે શું કહે છે પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું વિધવા વરવાનું રણજણવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી હમને ગમે હારમાં અનવળી લાખો લાખો જ વાતું લેવું પણ એક દેવું દેવું દુનિયામાં એ જમાણે વહમું લાખા વિછિયા આ ડાયરો આ એવી આ ભગવતી સોનબાઈ માનું સાનિધ્ય છે ભગત બાપુ કહેતા હો માડી પર ચાકો કે જ દીઠાકા માડી પર ચાકો કે જોયા કાગ આનો પરચો આની આની જગદંબાની હોદી કોણ પૂગી શકે જેને જેની દ્રષ્ટિ હારી હોય જેના વિચારો હારા હોય એ ભગવતી હોદી એકાદા બે પ્રસંગોની મારે આપને જાજી વાતું નથી કરવી સમયની પાબંદી છે હજી બહુ સારું ગાય છે હૃદય ચારણ રાફડા જેના કદી ન સુણા હોય ચારણો રોવે તો જીતુભાઈ સુરમાં જ રોવે અને એવા ભરતભાઈ આહડિયા ને હજી સાંભળવા છે પણ એકાદે બે નાની નાની વાતો મારે આપની આગળ કરવી છે માનો ખોળો છે સોનબાઈ માનું સાનિધ્ય છે એટલે મને પરોહના પલ્લા છૂટે છે ભાઈ શું કહે છે ભગત બાપુ જેવા વિદ્વાન ચારણો માડી પર ચાકો કે જદી ચાકા
माड़ी पर चाको के जोया का माड़ी मारा रुदिया मा बिराजी जंपो मारी जी भड़िए रे लो आहा जितु भाई लटके काए चांद लियो અને આખી જે મારે વાત આપને કરવી છે શક્તિ વંદના જે ભગત બાપુએ લખી માની જે મને આમ એક આગળ ઉપર વાતું કરતો જાઉં પણ માતૃ વંદના જ્યારે વાંચતો બહાદુર બાપુ ભગવતી સોનબેમાનું આખું જીવન જે માં આઈમાં કેવું અને આઈમાં જે જે કહીને ગયા છે એ આઈમાં અનુભાઈ કીધું એમ આઈમાં સમાજ માટે જાગૃત આઈ જગદંબા હતી એક નવી જેને દિશા દેખાડી દીધી હો મારો ચારણ કેવો હોય મારો ચારણ અભણ ન હોય આઈમાં ને નીંદર નથી આવી હું જયારે કચ્છમાં ગયેલો બહાદુર બાપુ કાઠડા થી આગળ જે મોટા પાચોટિયા સાંભળા જોખું આજ પણ છે અને હું ઉંમર થઈ ગઈ છે એમની પાલુભાઈ એટલે અમે મને એમ થયું મેં કીધું મળતો આવું વિદ્વાન છે આ બધા મોટા છે એટલે હું મળવા એમને ગયો તો સાંભળાભાઈ વાત કરતા કે વર્ષો પહેલા સોનબાઈમાં જયારે કચ્છમાં આવતા 12-13 પ્રવાસો સોનબાઈમાં કચ્છના કર્યા અને આ જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ આ કચ્છ ડિસ્ટ્રિક્ટ તમે આખો એરિયો જોઈ લો એટલો બધો એ જમાનામાં પસાત એરિયો કાંઈ ન મળ્યો અને એટલું બધું કે એમાં પછી મારે બોલવાનું નહીં બધું હતું ચારણોમાં પણ સોનબાઈમાં ગયા સાંભળાભાઈ વાત કરતા કે હું મહેમાન ગતિ કરું ને એટલે ચા પાણી પછી આવે પેલા દારૂની બોટલ આવે આમ કે સાંભળો મહેમાન બન્યો છે પેલા આમ દારૂની બોટલ મૂકી દે આવું મારું બંધારણ અને એમાં આઈમાં કચ્છના પ્રવાસે નીકળેલા સોનબાઈમાં અને કોઈ કીધું કે માં સાંભળો દારૂ બહુ પીવે છે એટલે આઈમાએ કીધું કે ભાઈ સાંભળાભાઈ દારૂ તો કે મામ પગે લાગુ મને એમાં બાંધછોડ ન કરતા હો સાહેબ એને કીધું કે મા મને મારા હાડમાં મને જે કાંઈ કહ્યું એ પણ મા ફોનબાઈમાં દૂધ પીતા અને થોડુંક દૂધ આ સાંભળાભાઈ કરેલી વાતો આપને કરું છું કોઈ દંતકથા કે કોઈ પરચાની વાતો તો આપણે શું માની કરી શકીએ આના સુધી તો હજી બહુ વાર છે આપણે ન પુગાય ભાઈ પણ ખાલી એની રજ માથે પડી જાય મઢડાનું નામ સાચા દિલથી લેવાઈ જાય તો હોના લાવી જાય દારૂની બોટલ જે ઠેકાણે મુકાતી એ સાંભળાભાઈ મને વાત કરતા કે મામા પછી સોનબાઈમાં દૂધ પીતા અને અમે બધા એમ ચારણો બેઠેલા કચ્છમાં આવો અને એમાં દૂધ પીતા પીતા થોડુંક દૂધ આઈમાં વધારી અને કીધું સાંભળાને ક્યોક પી જાય માની પરસાદી માની અને મેં દૂધ આઈમાનું એઠું જે દૂધ હતું એઠું ન બોલાય પણ આઈમાએ જે દૂધ પીધું એ પ્રસાદ ગણી અને એક બે ઘૂંટડા મેં દૂધના ઉતાર્યા હું સાંભળા જખું હોનલની સાક્ષી બોલું છું મને વાત કરતા કે આ વાતને પચા પચા વર હોઈયા ગયા સાંભળો દારૂનો અડે તો હોનબાઈનું લોહી ખપે હવે હો આહા મૂકી દીધો ભાઈ જિંદગીમાં કોઈ બીજી વાત ન હોય એક ને આજ તમારે મારે ગાડી લઈને જવું હોય તો 5 કલાકનો રસ્તો છે ભાંડવી ભૂગવું હોય તો 4 કલાક થઈ જાય આઈમાં તેથી કચ્છના તીર પ્રવાસો કર્યા બહાદુર બાપુ આઈમાં મને લાગે છે કે મઢડામાં હૂતા જ નહીં હોય આ ચારણો માટે આઈમાં બહુ જાગ્યા છે હો અને નીંદર આવી જ નહીં હોય જ્યાં જાઓ ને મારો ચારણ પણ ન હોય મારો ચારણ ગરીબ નો હોય મારો ચારણ કોઈ દી રાખો ન હોય મારો ચારણ માયકાંગલો ન હોય આ જે આઈમાનો જે ભાવ હતો ઈ આજ આપણે બધા જોઈ છી ગમે ઓફિસર તમે જો મોટામાં મોટા એસપી થી માંડી ચારણો હજી છે અને હજી આની કૃપા વરહવાની છે જ્યાં તમે જાવ જિલ્લામાં તમને ડીવાયસપી તરીકે ચારણો મળવાના છે હજી હજી તો નંબરિયા પડે છે સાહેબા હજી ચારણો માટે આજે ભગવતીની મારે જાજી વાતો કરવાની હોય ને આ ઘણા બધા છે પણ એક બે પ્રસંગો મને યાદ આવે છે આઈમાં ભૂતા નથી બહાદુર બાપુ મઢડામાં હો જાગતી જોગમાં હતી આમ આમ નીંદર નથી આવી ઉપાધિ થયા કરે ને કઈ એવી આ દુનિયામાં માં હોય કે જેનો દીકરો અભણ હોય દીકરો ભાન ભૂલ્યો હોય માને નીંદર આવે માને કોઈ દી નીંદર ન આવે ચારણ સમાજને એક નવો કેળો દેખાડ્યો નવી દિશા દેખાડી દીધી ચારણ સમાજ એક નહીં પણ જેને જેને ભગવતી ઉપર ભરોસો મૂકી માથું મૂકી દીધું કીડી કરિયાણા બાબરા તાલુકાનું ગામ બહાદુર બાપુ આજથી વર્ષો પહેલા ત્યાં બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે રહી ગયેલા હમણાં મેં આપને જે દુહો કીધો ને પંડથી થયેલ પાપ અમારા દલજો ઘંટીએ દલાય પછી આ તમે દીવો ઓલાય તું હામું જોજે હાનભાઈ એ કીડી કરિયાણાના એ કાઠી દરબાર માને બહુ માને અને બાબરા તાલુકા પંચાયતના પોતે પ્રમુખ રહી ગયેલા અને ઈ ચેમ્બરમાં સોનબાઈ માનો ફોટો મૂકેલો અને એને એમ કીધેલું હું 5 વર્ષ પ્રમુખ છું ત્યાં સુધી નહીં પણ હું અહીંથી વિયો જાઉં તો આ ફોટો આઈમાનો રહેવો પડે આ ચેમ્બરની માલિકો આ જે ભાવ હતો વીરા બાપુ ખાચરનો આજે આ તમે જોવો તો ખરા કેટલું કેવડો વિશ્વાસ સોનબાઈમાં ઉપર મૂકી દીધો છે બધી જગદંબાના પરચા છે
પણ છેલ્લી જગદંબા આપણી જોગમાં આ સોનબાઈ અને કંકુમાં જે દિવ્ય મસાલ લઈને આજ સમાજની માટે નીકળ્યા છે. કંકુ કેસરાય તમે જોવો તો ખરા સાહેબ, હાથમાં દિવ્ય મસાલ છે જેને ભગવતી આજ પણ કનુભાઈ કીધું એમ કે આમાં આજ પણ કંકુમાં તમે જોજો ગમે એ વાત પૂછો તો એમ કે તો વડી અહીં કરે થાય હોનમ કરે થાય, કોઈ દી માથે લીધું જ નહીં. સોનબાઈમાં એવું જીવન જીવ્યા છે, સોનબાઈમાં કોઈ દી માથે નથી લીધું. સાહેબ તોલા વિધિ ત્રાજવે અનંગ તોલાના આય તેથી મોટા દિલનું માપ જેનું સાબે ન જડે સોનબાઈ. ભીમબાપુ મારે ટૂંકા ટૂંકા પ્રસંગો આપને કેવા છે, પરચાની વાત તો આપણે નથી કરવી, પણ ભીમબાપુની જેથી 18 વર્ષની ઉંમર અને એ વાત એમ કરતા સોનબાઈમાંની જયારે તુલા વિધિ થઈ જુનાગઢમાં બધા ચારણો હતા અને એવું વિચાર્યું જે તુલા વિધિમાં ચાંદી આવે એ આપણે ચારણોના બોર્ડિંગ છે જે કાંઈ હતું એ બધા એમ ખર્ચામાં આપણે વાપરવું. આમાં ખૂબ ના પાડેલી કથા તો આપ જાણો છો, પણ ભીમબાપુ એમ વાત કરતા કે હું 18 વર્ષનો હું બધા અરે બાબરીયાવાડમાંથી ને આવેલો અને સોનબાઈમાંની તુલા વિધિ મારી બહુ નાની ઉંમર એટલે આઈમાની તુલાવિધિનો પ્રસંગ તો આપ જાણો છો કે જે આઈમાનું વજન હતું એથી 2 ગણી ચાંદીનો ઢીગલો સામે છાબડામાં કરી દીધો ભાઈ. કદાચ મારે વધારે બોલાય નહીં પણ ચારણોએ બહાદુર બાપુ મોડું કર્યું હશે આઈમાને ઓળખવામાં. એ 2 ગણી ચાંદીનો ઢીગલો કરી દીધો પણ તોય આઈમાનું છાબડું છે અધર ન થયું. અને સાહેબ આંખમાંથી આહુડા મીંડ્યા પડવાને માને કીધું માં તેથી છાબડામાંથી હેઠે ઉતરતા ઉતરતા અમીર બાપુની દીકરી આઈહોનભાઈ જમણા હાથની લાંબી આંગળી કરીને એટલું કીધું તું ચારણો આ હામો ઉભો ગિરનાર મૂકી દો ને તો હોનભાઈનું સાબડું અધર નહીં થયો. તમે તો ચાંદીનો ઢીગલો કર્યો છે પણ કદાચ આ ગિરનાર જે સપાટા કરે છે આપની યાર વાતું કરે છે એ ગિરનાર મૂકી દો ને તો આ સાબડું અધર નહીં થાય. અને ભીમબાપુ વાત કરતા કે હું નાનો એટલે મને બીજા દરબારોએ કીધું કે તું આઈમાની આરતી ઉતાર એમ. એટલે મેં આઈમાની એ વખતે બહુ નાની ઉંમરમાં મેં આઈમાની દર્શન કર્યા, માના આઈમાની આરતી ઉતારી અને મને આહુંડા પડી ગયા આંખમાંથી. 1-2 વીઘા જમીન હતી ખાલી હો. અને હું ત્યાંથી જુનાગઢથી નીકળ્યો બાબરીયાવાડમાં આવવા વડ આવવા એટલે મેં મનોમન નક્કી કરી લીધું કે મારે આઈમાનો અખંડ દીવો કરવો છે હોનભાઈમાંનો. આજ એ દીવો કર્યો અને 45 વર્ષ વયા ગયા. અને હજી તમે બાબરીયાવાડમાં જઈને કોકને પૂછો ને તો હજી આમાં બધા ઓળખતા હોય છે ભીમબાપુને, પણ એને આજે પૂછો તો એમ કે અમારા પરિવાર ઉપર તો આ સોનબાઈ ઉગમણા ઓરડા વાળીની દયા છે, આ જગદંબાના ખમકારા છે અમારી માથે. સાહેબ આ માની કૃપા છે, આ એની ત્રિવડ છે. એકવાર તમે વિશ્વાસ મૂકી દો સાચા હૃદયથી સાચા ભાવથી તમારી બુદ્ધિના તમારા પૈસાના જે ઈગો છે ને બધાએ કહે મુફલી સુખ હો ગઈ કિતને તવંગર હો ગઈ જો મિલ ગઈ માટી મેં તો દોનું બરાબર હો ગઈ. સાહેબ આ પાલુભાઈ ગેલવા અમને ફોન કરીને એમ નથી કેતા કે અમારું સારું બોલજો અને અમારી એવી આશાય નથી કે પાલુભાઈ એમને 10 પ્રોગ્રામ દઈ દે, પણ શું કામ બોલવું પડે છે. સાહેબ આ રૂપિયા જે એને મળ્યા ને ફોનલે આપ્યા ને લેખે વાપરવા ચારણ બેઠો છે એટલે ફોરો થાય છે ભાઈ. કહે પોલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે જો મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. આયા તો કંઈક થેલા ખપી ગયા વિધ વિધ પેરી અને વે પણ ભજ્યા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. આયા તો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પેરી અને વે. આયા તો જેને આ પૈસાને લેખે વાપરી દીધા ધર્મના કામમાં વાપરી દીધા એ જગતમાં ઓળખાઈ ગયા છે. સાહેબ જૂનાગઢની માથે મીટ માંડો તો ઘણા રાજવીઓ રાજ કરીને વ્યા ગયા છે, બાબીઓ વ્યા ગયા છે, પણ હજી જૂનાગઢમાં પૂછો કોનું કહેવાય તો નરસિંહ મહેતાનું જૂનાગઢ કહેવાય. પાલુભાઈ બધાયના નામ છે પણ પાલુભાઈ કોણ તો કે પાલુભાઈ ભજનાનંદી. સાહેબ આ લેબલ જે લાગે છે ને છીકા આ લોગાની કિંમત છે. સાહેબ ગાડી તો એન્જિન બધાના હરખા જ આવે પણ 4 બંગડી ઓડી લાગે ને એની કિંમત છે ભાઈ. આ કિંમત લોગાની છે ભાઈ. પછી મર્સિડીઝ હોય જેગવાર હોય આ લોગા લાગી જાય ને પછી એના પલ્લા કોઈ પકડી ન શકે. એ મારે હવે જે આપણે વાત કરવી છે જગદંબાની એવી આ ભગવતી સોનબાઈ ઉગમણા ઓરડા વાળી છે. અને ભાઈજીભાઈ ચાટકાની લખેલી કવિતા મને યાદ આવે છે, શું કીધું આઈમાં એ ચારણો માટે. મધુરે તું પગટી માં તું સોનલ ચારણો સમજાવવા મધુરે તું પ્રગટી ઉકી ગયા દેવજ મારા ફરીથી પ્રગટાવવા. કદાચ એમાં અમે ચારણો ભાન ભૂલ્યા છું, અમે બેભાન બની કદાચ બીજા કીડે હાલતા થયા છું
પણ મઢડાના પાદરમાં અવતાર લઈને માં અમારા ડૂબી ગયેલા જે દૈવત તત્વો હતા ને ચારણો તો દેવ છે હિમ શિખર માંથી આવવા વાળા ચારણો કદાચ અમારા દૈવતો અમે ભૂલ્યા છું તો માં તે અમારા દૈવતને જાગૃત કર્યા છે અને પ્રગટ કરવા માટે તું મઢડા અમે મઢડામાં આવી અને અમને સાચી દિશા દેખાડી છે શું કહે છે ભાઈજી ભાઈ મઢડે તું પ્રગટી માં તું સોનલ ચારણો સમજાવવા દુખી ગજા દેવતી મારા ફરીથી પ્રગટાવવા મારી રહે નજરું રાખતી જાજા વર્ષો નથી ગયા 1820માં સંવત 1820માં જેથી જૂનાગઢમાંથી રાજકોટને નોખું કર્યું અને માસૂમ ખાન નામનો મુસલમાન સુબો જમાદાર એને 1820માં રાજકોટ સોંપી દીધું જૂનાગઢ નવાબ સાહેબે આ તાબો તું સંભાળી લે 1820માં માસૂમ ખાન જમાદારે રાજકોટનો તાબો સંભાળ્યો રાજકોટ ફરતો 2 વર્ષ પછી રાજકોટ ફરતો 1822માં કિલ્લો બંધાવ્યો અને રાજકોટના ઉગમણા પડખે હરધાર નામનું જે નાનો એવો ટીંબો એ માસૂમ ખાન જમાદારે બાકર શેખને હોય કે હવે આ તું સંભાળી લે આ તાબો આ પરગણું તારું છે 1822માં રાજકોટની ફરતો કિલ્લો બંધાવી અને 1822માં જ્યારે માસૂમ ખાન જમાદારે આ બાજુ બાકર શેખને હરધાર હોય્યું કથા તો આપ જાણો છો અને આવો કામી માણા ઓડે આંખું આવેલી અને કોઈ બેન દીકરીને બજારમાં નીકળવું હોય તો થાર 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 ધૂજવા મંડી જાય આબરૂ સલામત નથી અને ફરિયાદ કરવાનું જે ઠેકાણું હતું રાવ કરવાનું જે ઠેકાણું હતું આપણી બહુ જૂની કહેવત છે લાજ હોય ને લાજ કાઢે ને અને ભાલાના ઘા સહન કરવા પડે છે કે ડાય દીકરી હોય પરણી જીતુભાઈ સાસરે ગયું હોય અને લાજ હોય મર્યાદા હોય એને ભાલાના ઘા સહન કરવા પડે છે ખંભે હાડિયું નાખીને હાહરા સામે હળિયું કાઢે એને કોઈ વાતનું દુઃખ જ ન હોય પણ કોઈ ડાય દીકરીને બજારમાંથી નીકળવું હોય તો થાર 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 પ્રગ ધૂજવા મંડી જાય ફરિયાદ કરવાનું ઠેકાણું હતું રાજા હતો એ રાક્ષસ બની ગયો હરધારની બજારમાં કોઈ દીકરીથી હલાય નહીં ભાઈઓ તેદી ચારણના નાના એવા નેહડે કથા આપ જાણો છો અને આ જીવની ધાના નૈયાની દીકરીઓ આ જીવણી અને એને કોઈ કાનમાં કીધું ખબર પડી ભાઈઓ સાહેબ આજની બેનું દીકરીઓ ઘીની તાવણ તૈયાર કરે તો કદાચ તાવીથું હાથમાં લે પણ તેદી હડહડતા ઘીને હાથની હથેળીમાં તાવણ તૈયાર કરતી જોઈ થાના નૈયાને અને પોતાના બાપને એટલું કીધું ફાટલ તૂટલ ખાટલા માથામાં હાથમાં માળા રહી ગયેલી અને નવલા આંખ લોબડીયાળીના જાપ કરે કે બાપુ એકવાર સરદાર જવા દો એકવાર હા પાડી દો બાપુ અને આ કોઈ બેન દીકરી 18 વર્ષની દીકરીઓ હરધારમાં નથી જાતી બાપુ તમને ખબર છે ને કે રાજા રાક્ષસ બની ગયો છે બાકર શેખે માજા મૂકી છે બાપુ એકવાર હાથો પાડો સાહેબ દાદભાઈ લાંગા એનો દુહો કહે છે બાપુ એકવાર હા પાડી દો અને સરદારમાં જવા દો શું કહે છે જીવણી પણ ઘૂંટડે ઘૂંટડે ઘૂંટી લો તનિયના રગત રગત રાજ પણ બોલા બાકર બાકર આગળ બાપ એ મન જવા દે તું જીવણી ચારણ ના છોડવા અને અમારા અચળ અચળ માને બાપ પણ યા તો સિંહણ સિંહણ ભેળો હાપ એ તેથી જન્મેલ બચું જીવણી જગદંબ ચારણ જીવણી સરદાર સિંહણ
जा तारिया माड़ी दिवस क्या जा तारिया બોલવા ભૂલી જાય તો ઘણા બધા છંદો છે ભગત બાપુના લખેલા વિદ્વાન ચારણોના કવિઓના લખેલા પણ મારે જે આપને છંદ કેવો છે સાહેબ આ ઘણા કલાકારો આગળથી આપે સાંભળ્યું છે આ બોલતા હોય છે પણ ચારણની દીકરી ઉપર ચારણ જગદંબા ઉપર જેને ભરોહા મૂકી દીધા એનો પુરાવો જો હોય તો નવઘણને યાદ કરવો પડે આજે જે નળેશ્વરી બેટ તમે જાઓ તો હજી રણ પડ્યું છે સાહેબ ઈ જમાનામાં ઈ વર્ષોમાં એક આયરની દીકરીને આબરૂ જાળવવા માટે નીકળી ગયેલો ભાઈઓ દુનિયા ધીએ જાકારો અન રાખે નહીં ઘરમાં રાણ એન માથા હાટે મૂલવે ઈ તો આયર તમારા એંધાણ સાહેબ આટકોટની બાજુનું બાદુર બાપુ જંગવડ ગામ અને વર્ષો પહેલા સલામતી ધારો અને એમાં હરસુર આયરને જ્યારે સલામતી ધારામાં મુંબઈની જેલમાં પૂરેલો ભયો અને અડાપીડ ચારણા મૂછની માથે તાવ દે અને કોઈ અમે લડક ન આપે અને સલામતી ધારામાં જ્યારે મુંબઈની જેલમાં પૂરેલો અને હક પણ થયેલું લગ્નની તો હજી વાર હતી એટલે ન્યાથી કાગળ લખ્યો ભાઈ એને કારણ કે સલામતી ધારો કઈ નક્કી હતું ને જામીન ક્યારે થાય અને ન્યાથી કાગળ લખ્યો જે મામા આપણામાં સસરાનો બોલે મામા બોલે મામા ઉપર કાગળ લખ્યો કે મામા તમારી દીકરીને પરણાવી હોય તો બીજે પરણાવી દેજો હું સલામતી ધારામાં છું અને કદાચ છૂટું ન છૂટું વગી ભાઈ એ કાગળ વાંચ્યો અને આઈરાણીને ખબર પડી ભાઈઓ છૂટા કેસ ધરા ઢળકે અને આઈરાણીનો રંગ મુખે ઝળકે સાહેબ આઈરાણી એટલું બોલી હતી કે કદાચ છો વરીએ આયર પાછો તો આવશે ને અને જેની ચૂંદડી ઓઠી છે ને હવે આઈરાણીને બીજા ભાઈને બાપ થઈ ગયા સાહેબ આવી જનેતાના કુખે જે જન્મ લે ને એ જમીના નાભના કડા ભેળા કરી શકે ચાર ફેરા ફર્યા હોય હજી બાદુ બાપુ લગ્નને અઠવાડિયું થયું હોય અને કંઈક મને એકચ્યુઅલી રાહુલ તારા જોડે નહીં ફાવે આવી શિબિરીઓના કોઈ દી ઇતિહાસ અમર નથી રહેતા સાહેબ જેતાણાના પાદરમાં જાવ ને જાડે જા તો ખબર પડે શું કીધું હવે જીવવાની મજા વહી ગઈ રેમડ લાગી ગઈ શું કીધું પટેલ ચાપો પીગલે જીન વસ્ત્ર મુખવું પર ધર્યું તે દિજી ભૂકરડી જોગ માયા સીધા જી સ્રગવાસ માં અમ દેશ ની અવિયાર રમણી અમર છે ઇતિહાસ માં ભાઈ અમર છે ઇતિહાસ માં આવો જ મરદ ગરાસ્યો આ તળાજાના જે વાળા દરબારુના જે ગામ છે સાંઈ નેહડી જગદંબા કથા તો આપ જાણો છો અને એને એમ કીધું તું સમય આવશે ને તેથી હું ચારણની દીકરી તારી આગળ કાપડું લેવા આવીશ તારી આગળ લેવા આવીશ ને પછી ભાઈ કથા તો બહુ મોટી છે એ હાથકાળીયા દુકાળને જ્યારે છોડાયો એ ભલવાળાની ઉપર બારે ખાંગા વરસાદ વરસવા મંડાયો ભાન ભૂલી ગયો રાજપૂત ચારણના નેહડી ઘૂડી જાય છે બહુ મોટી વાત છે પણ સમય આવ્યો શંકા કુશંકાના જે રેડેલા અને ચારણ જગદંબાના મોઢામાંથી ખબર નીકળ્યા અને પછી જે આખો કોડ જે મટાડવા માટે એને કીધું બત્રી હા પુરુષનું લોહી છાંટવામાં આવે કે એક અણાવાળો અને એક એભલવાળો તળાજામાં આ મરદ ગરાસીઓને આનું લોહી છાંટવામાં આવે ને પછી ભાઈ રાજપૂત નીકળ્યો અને આ બાજુ એ ચારણ જગદંબા સમય આવ્યો અને તળાજાના પાદરમાં પગ મૂકી એના છંદ કહે છે શું કહે છે પડકાર દિલ માનો પડ્યો
अमर छे इतिहास मां भाई अमर छे इतिहास मां साहेब प्रसंगो मारे बहु राजा नथी बोलो बधाय विद्वान छे એટલે કે વિદ્વતાની વાતો કાલુભાઈ કરવાની ન હોય પણ હજી ગાંધીગીરમાં તમે જાઓ તો લીલા પાણીના નેહમાં હજી એક મુંગલી આઈનો થડો છે કોકતી જાવ તો દર્શન કરજો એના સાહેબ ચારણની દીકરીઓ ચારણ જગદંબાની શું તાકાત હોય છે હજી તમે જાવ હળહળ કળિયુગમાં પનોઠી વાળી કળિયુગ બેહી ગયો છે અને તમે જાવ ને તો એ લીલા પાણીના નેહમાં મુંગલી આઈનો થડો હજી છે નાનો એવો થડો છે અને તમે કોઈ માલધારીને પૂછજો હજી કે હાવજના બાપની ત્રિવર્ણતી સિંહ કમે એવો ડાલામથો હોય ને એક તો મારે કદાચ હાથીના ખુભાથળ ફાડી નાખે હાથીને કેળામાં બદલામાં પડે ઈ હાવજને હજી તમે કોક દીગા નીલા પાણીના નેહમાં જાઓ તો મુંગલી આઈનો થડો છે અને આ બાજુ બેગાવ આ બાજુ બેગાવ આ બાજુ બેગાવ બબે ગાવના પલ્લા હુંદી હજી એવો દાખલો નથી હાવજ મારણ કરી અહીંયા ચારણની જોગમાયા બેઠી છે હાવજનું જડબું નથી ફાટવા દીધું ભાઈઓ હજી તમે બેહું ચારણોને પૂછો ને નેહડામાં તો હજી બેહું એમ નામ ચરે છે ગોવાથી ગોવાળો છે વિયા જાય અને કોઈ પૂછે કે હાવજ મારણ કરી જાય બીક નથી લાગતી કે મુંગલી આઈનો થડો છે બબે ગાવના પલ્લા ઊંધી હાવજની ત્રિવડ નથી કેનું જડબું ફાટી કે જડબા ઝાલી લીધા છે એવી આ જગદંબા છે એટલે જૂનાગઢના નવાબને ભગવતી આયુ સોનબાઈ હરાકડિયાથી મારે ટૂંક સમયમાં ઘણી બધી આ બધી ટૂંકી ટૂંકી વાતો થોડા સમયમાં કરી દઉં સરાકડિયાના નેહની જ્યારે મહુવાડી માગી અને જૂનાગઢના રસુલખાન નવાબની આગળ જ્યારે સોનબાઈમાં જાય છે એ વખતે લખેલો ભગત બાપુનો આ છંદ કેવી લાગે છે જગદંબા મૂંઝાણી છે શું કે છે આ છંદમાં મારે નથી કઈ બોલવું મૂંઝાય છે મારી મતી અને આ છેલ્લો છંદ વનાભાઈ ભગવતી આય જેતબાઈ વાલોવડનું ફાધર ચારણની દીકરી ઉપર કોને બાપની ત્રિવડ છે મીટ માંડી હકે એમાં કાંકરી ઘા કર્યો કાંકરી ચાળો કર્યો હેલની માથે વાલોવડના ફાધરમાં હો પણ આમ જે આ કાંકરી કથા આપ જાણો છો કાંકરી હેલની માથે ભટકાણી પડી આમ માથે પાણીની ભરેલી હેલ હતી સડાવ 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 વાલોવડની બજારમાં જેતબાઈ હાલી જાય
અને કાંકરીનો ઘા જ્યાં હેલની માથે છે ને પાણીની ભરેલી હેલનો ઘા કરી દીધો બજારમાં, અને આમ ત્યાં મેડીની માથે મીઠ માંડી મહિડાને જોયો ભાઈ. આ લઈ લઉં ભાઈ, રાણો રાણાની રીતે છે ભાઈ. આમ જ્યાં કાંકરીનો ઘા થયો હેલની માથે હેલનો ઘા કરી દીધો, અને આમ જોયું ભાઈ મેડીની માથે, અને ભાઈ લાંબી આંગળી કરીને કીધું હું છારણની દીકરી છું અને મારી હેલની માથે કાંકરીનો ઘા કર્યો, શું તે મારામાં જોયું? પણ હવે સાંભળી લે, હું ચારણની દીકરી બોલું છું, જો તારા વાલોવળના પાદરમાંથી મૂળિયા ન ઉખેડું તો હું લાખા મેળુની જેતભાઈ ન કહેવાવો. આયુર્વેદ ના પાદર માં રમતી નાની નાની દીકરીઓ આતાભાઈ ના માથે હાથ મૂકીને કીધું તું કે આતાભાઈ તારા ઘોડા ના ડાબલે 18 પાદર આપું ને તો માંજેક મામડિયા ચારણ ની ખોડિયાર બોલી હતી ફરતી ને નહોતો ધણી અને નદ ઘરથી નખતા વરી તોય વગતા તન પેરમના ધણી. હે દરબાર ગુલાબ કોરબા, અમારે ચારણ ની દીકરીને બંગલાના મોહ હોય જ નહીં, એટલા માટે શું કહે છે? સુના નથી આયરા પડા હજી જે મણી ધરની ગુલે, જગમાં વણેરી માત જે તન વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે, વંદન હજારો. અમારા રાફડા હજી હુણા નથી પડ્યા, હજી ભગવતી નાગબાઈ, હજી ભગવતી કાગબાઈ, આજે કાગબાઈ ની ધાર છે. તમે જો જગી આજણ દિન જોરાળ મહાબળ જૂત યતો યળ રાખરા ધર નિધર પામત દ્રાસ નગામક ધ્રુજત થાક યપાર ધર હકલાત પુરંદર ઇન્દર ભુંદર, જેને તળાજાનું ગટન સો પટન કરી નાખ્યું. છેલ્લી આ વાત એક બે કડીયું મને બહુ આ બે ત્રણ વાર ભલામણ આવી એટલે આમ તો બહુ જૂનું થઈ ગયું છે હવે, પણ છતાં એ ભલામણ છે એટલે બે કડીયું છેલ્લે લઈ પછી આપણે ભરતભાઈને સાંભળવા છે. જાડેજા, આપણે આવડું મોટું રાજસ્થાન છે, એક એક રજવાડા તમે જુઓ તો મીટ માંડો આપને થોબ દે એવા રાજાઓ, પણ રાણાને શું કામ યાદ કરીએ છીએ? સાહેબ, દુનિયામાં જેને ઠોકરું ખાધી છે પણ લડક નથી દીધી, નમતું નથી જોખ્યું, એને જગત કોઈથી ભૂલી નથી. અને સત્ય છે ને બહુ સારો જૂનો સુવિચાર છે, સત્ય પરેશાન છે પરાજિત ક્યારે નથી. સત્યને હેરાનગતિ હોય એના માટે દુઃખ પડે, પણ પરાજિતતા કોઈ દી ન હોય એના માટે હાર તો છે જ નહીં, એના માટે જીત છે, જીત છે અને જીત જ છે. એ પરેશાન હોય પણ કોઈ દી સત્ય છે એ હારતું નથી. બહુ જાજે એ વાતો આપણે આયા નથી કરવી, કારણ કે વેદનો ભણેલો જેને શિવ રીજવા એને જાનકીને કેમ હરી લીધી, દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોણે કીધી. પણ ભગવતી સોનબાઈનું આ સાનિધ્ય છે, આવી જગદંબાનો આ ખોળો છે, આ બેઠા એ બધા 18 વર્ણ એટલા બધા ભાગશાળી છે કે આ માના ખોળે આપણે આવવાનું છે. પાલુભાઈ હું કાયમ કહું છું કે આમાં કેટલાય કરોડપતિ હશે તો મુંબઈના બિયર બારમાં મુજરા ન જોતા હોય, પણ આ લોહીના સંસ્કાર આ હુંદી લઈ આવે છે, જેને તાના ધાવણના લોહીના સંસ્કાર એને એ નો વિચાર જ ન હોય કોઈ દી. ઊંચા કુલનો આદમી કરે ને નીચું કામ, એ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર ન પાડે ખીમરા. પણ બે કડીઓ મને બહુ ભલામણ છે એટલે આમ તો બહુ ઘણી વાર ગવાઈ ગયું છે, છતાંય આપણે યાદી કરી લઈ કે રાણાને શું કામ યાદ કરી છે, કે રાણે ચિતોડ મૂકી દીધું, ફૂંડે હાલ થઈ અને રાણો ભાટકમાં મીડ્યો વગડાની માલકુર, પણ રાણે સલામ નથી કરી અકબરને. કોઈ તમે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન કે કોઈ પણ તમે પુસ્તક વાંચી લો તો એમાં ક્યાં એવો દાખલો નથી કે રાણે કુર્નસ કર્યો, રાણે સલામ કર્યો, રાણે નમતું જોખી દીધું હોય. મૂછની માથે તાવ દઈને એક જ વાત કરી હતી કે અકબર તારી આગળ ભલે 1,00,000 નું દળકટક હોય અને મારી આગળ ભલે 22,000 રાજપૂતો હોય, પણ મૂછની માથે તાવ દઈને કીધું તું રાણો રાણાની રીતે છે, મજા આવે તેથી હાલ્યો આવજે. પાણીનો કળશો ભરીને હામો હાલવાની તૈયારી છે રાણાની ભાઈ.
અને આ કોઈ જ્ઞાતિ વાત નથી. ભગત બાપુએ કાગવાણીમાં લખ્યું છે, તમે વાંચો તો ખબર પડે, કેરાળાની આ મહુવાની બાજુનું કેરાળાની કોળીની દીકરીનો પ્રસંગ ભગત બાપુએ લખ્યો છે, એનું ગીત લખ્યું છે. ચારણોએ પક્ષપાત કર્યો જ નથી. અને કોઈ એમ કહેતો ચારણોએ કવિતા લખી અને ચડાવી દીધા, એટલે બધા કઈ ભોળાય નતા ચારણો કવિતા લખે ને ચડી જાય. પણ સાહેબ, ચારણોને જીભે જે ચીડ્યા નહીં, જિંદગીમાં દુનિયામાં અમર થઈ ગયા છે. ચારણની જીભાને આવી ગયા, ચારણની કલમે આવી ગયા, અમર બની ગયા છે. અને સમય આવ્યો તેથી ચારણોએ કલમ મૂકી અને સમસેરુ ઉપાડાના દાખલા છે સાહેબ આંબડીના પાદરમાં એકાદી કડી, એ પણ હું લઈ લઈશ વિહળ રાબા જેવો. આજ પણ રણ માથા બાર ખાંભી ઉભી છે, તમે જુઓ કુંડાળે જેને મરણ કર્યા છે સાહેબ. ક્યાંય ચારણો જ્ઞાતિવાદ નથી કર્યો, પણ જ્યાં જાય ને દેખાણું, બેહું એ હું ચારણોને આપી દીધું, ઘોડાએ શું આપી દીધું? તો બેહુંના સપા ખરા ગીતો, ઘોડાના સપા ખરા ગીતો, એની કવિતાઓ એના ગીતો લખ્યા છે. દાદબાપુની કવિતાઓ તમે વાંચો, જો તો ખરા નદીઓએ પહાડોએ આ જંગલે હું આપી દીધું, આ કવિઓને જીતુભાઈને હું ખજાના દઈ દીધા છે, દાદબાપુએ એની કવિતાઓ લખી છે. સાહેબ, ચારણ છે એ કોઈ દી જ્ઞાતિવાદ કરે નહીં, ચારણ તો ચારણ છે સાહેબ. ચારણે ન્યાય આલ્યો છે, ચારણ ન્યાય ઉપર આલ્યો છે. લાખના લોહીની ધારે અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા, સમય આવ્યો ને ત્યારે ચારણોએ પોતાના લોહી રેડી દીધા છે બીજા માટે. એક એક દાખલા એક એક રાજપૂતોની હારે ચારણો ખપી ગયા છે એના છે. આપણે એ જાજી વાતું નથી કરવી, પણ મારે જે વાત કરવી છે, મૂછની માથે તાવ દઈને પોણા હિન્દુસ્તાનના બાદશાહને એક જ વાત મરતે દમ તક સુધી કરી હતી કે રાણો રાણાની રીતે છે, તું તારે મોડું ન કરતો. એના માટે કવિ કહે છે કે એને સલામ નથી કરી. સુકામ એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લોંગ જીરા જીરે. એને તો ભગવાન શિવને રાજી કરવો હતો સાહેબ. મહાત્મા ઈશ્વરદાસજી જામની કચારીમાં આવી એના ગુણાનું ગાન કરે, કવિતાયું ગાય ને આમ જા જામ પિતાંબર હામું, જો પિતાંબર ભટ્ટ હામું, એટલે પિતાંબર ભટ્ટ માથું હલાવે, એટલે ઈશ્વરદાસજી એમના પાછા વ્યા જાય. એક દી બીજો દી ત્રીજો દી એવી જામની કવિતાઓ લખી લખી ને એના છપોયો અને છંદો બોલે ઈશ્વરદાસજી. હો હવે સાંભળજો, રાજી કરવાની વાત આવે એટલે મને વાત યાદ આવે, અને પછી ઈશ્વરદાસજી વ્યા જાય પાછા. એમાં એક દી ઈશ્વરદાસજી ને એમ થયું કે આ એક પિતાંબર ભટ્ટ જો ના પાડે અને પિતાંબર ભટ્ટ આ પાડી દે તો જામ મને ગામના ગામ આપી દે, ગ્રહ આપી દે. એટલે પિતાંબર ને તરવાના ઝાટકી વિતરી નાખવો છે, હાથમાં ઉઘાડી શમશેર લઈને ઈશ્વરદાસજી જયારે પિતાંબર ભટ્ટને મારવા સડાપ 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 ડગલા દેતો આવે, અડધી રાતનો મજર ભાંગેલો. અને આ બાજુ પિતાંબર ભટ્ટ છે શૈલેષભાઈ, ઈ એને અર્ધાંગના એની ઘરવાળીને વાત કરે છે કે એક ચારણનો દીકરો જામની કચારીમાં આવી અને એવા ગુણાનું ગાન, એવા ગીતો, એવા કવિતો બોલે છે કે મને આમ પરહના પલ્લા છૂટે છો, પણ આમ જ્યાં જામ મારી સામે જોવે ને હું આમ માથું હલાવું, એટલે જામની મોજ પાછી વહી જાય અને જામ કાંઈ આપતા નથી અને છોકરો પાછો વયો જાય છે. એટલે પિતાંબર ભટ્ટના ઘરેથી એની અર્ધાંગના એમ કહે છે કે તમે આ પાડી દો તો તમારે ક્યાં કાંઈ દેવાનું હતું? દેવું તો જામને છે ને, જામનગર દરબારને દેવાનું છે, તમારા ઘરનું જ કાંઈ દેવાનું નથી, ખજાનામાંથી તમારે આપી દેવાય ને. હાથમાં તરવર રહી ગયેલી ખુલ્લી પિયાલાની જેમ ચમકતી, ઈશ્વરદાસજી સાંભળે છે, એના બે માણા વાત કરે છે, હો તમારે આ પાડી દેવાય, ચારણનો દીકરો છે, કદાચ એને જામ દરબાર ગામ આપે ગ્રહ આપે તો એમાં રાજી થવા જેવું, તમારે શું કામ ના પાડવી પડે? ત્યારે પિતાંબર ભટ્ટ પોતાની અર્ધાંગનાને એટલું કહે છે કે હું ના શું કામ પાડું છું ખબર છે? કે ના, કે આ વ્યક્તિ પ્રશંસા કરે છે, એના ગુણ ગાય છે, એના દુહાઓ કહે છે, એના છંદો કહે છે, આ વિદ્વાન ચારણ છે ઈશ્વરદાસજી, મને એના એમાં કંઈક દેખાય છે, શું કામ ના પાડો છો? આ પાડી દો કે આ નહીં પાડું, પણ આ માણસ જો કદાચ જામની કચારીમાં આવીને એની કવિતાઓ અને ગીતો બોલે છે અને એ જો ભગવાન હામો બેસી જાય, મને એવું લાગે છે કે અખિલ બ્રહ્માંડના નાથને એને હામું હાલવું પડે હો. અને પછી એને હરિરસ નામનો ગ્રંથ લખ્યો, લાગાવું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય, આ તો ભેદ મહારસ ભાગવત પાયો, જેને પછાય તરવારનો ઘા કરી અને સડાપ સડાપ ગડગડતી દોટ મૂકી અને પિતાંબરના પગમાં માથું મૂકી દીધું. ગાય પિતાંબર ભટ્ટ, ઓ ઈશ્વરદાસજી આજથી તું મારો ગુરુ બની ગયો, મને દિશા દેખાડી દીધી હો. એમાં જગદંબા સોનબાઈ નો અવતાર, હું એમ કહી શકું આ રેકોર્ડિંગ છે જાહેરમાં કે સોનબાઈમાં નો અવતાર તો અઢારે વર્ણ માટે તો છે જ, પણ ચારણો માટે તો દિશા દેખાડવા હોન લાવી હતી હો. માર્ગ ચીંધી ગઈ આંગળી લાંબી કરીને, આ માર્ગે હાલા જાઓ અને કોઈની ત્રેવડ નથી, આવું જીવજો તમારી સામે મીટ નો માંડી હકે ભાઈ. એટલે માટે જાજુ ને બોલતા એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લોંગ જીરા જીરે. અકબર તું સલામ ની આજા, રાખ તો હોઈના રાખજે બીજે રે, રાણો મારો રાણા ની રીતે રે, રાણો મારો રાણા ની રીતે રે, રાણો મારો રાણા.
ગીત આ ઢસાના વતની કાળુભાઈ બુદ્ધસિંહનું લખેલું આ ગીત છે સાહેબ. એને એક ગીત મને એવું આપેલું, ઢીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો, ઢોલ તો બધા વાગે લગ્નના ઢોલે નોખા હોય, પણ બુંગી આ ઢોલની માં તો દાંડિયું પડે. બેન દીકરીની આબરૂ જોખમમાં હોય, ધર્મની સામે કોઈ આમ ખૂબો ભરીને ધૂળ ઉડાડતું હોય, તેથી રાજપૂતના દીકરા હોય, અમે જાડેજાની વાત કરીને અબડા જામની, કે આબરૂ જોખમમાં હોય અને જે રાજપૂતો ધીંગાણે નીકળે, એ જે ઢોલ વાગે, ભૂંગિયા ઢોલ વાગતા હતા, એ પણ એનું લખેલું હતું. શું કહે છે? પ્રતાપ તો કેહરી હાવત છે અને અકબર એનો તાપ તારાથી જીરવાય એમ નથી, તું અકબરથી છેટો હાલજે, મારા રાણાથી અકબર તું છેટો હાલજે, મારો રાણો તો કેહરી છે એટલે કીધું. વિશ્વાસની વાત આવે એટલે મને ગોંડલનું ફાધર યાદ આવે, જયરાજસિંહ જાડેજા, ગોંડલના ધારાસભ્ય, એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને આ ગઈ ચૂંટણીમાં જ્યારે ગીતાબા જાડેજા જે ચૂંટણી જે ધારાસભ્યની જીત્યા છે સાહેબ, ચૂંટણી જીત્યા પછી જીતી તો કદાચ જાય ભાગમાં હોય ને માની કૃપા હોય તો, ચૂંટણી આમ જીત્યા ની જીતું ભાઈ ખબર પડી અને કીધું કે ગાડી તૈયાર કરો. શું કામ? કે મારે મઢડા સોનબાઈના દર્શન કરવા જવું છે. સાહેબ આવી જગદંબા જેવી એ રાજપૂતાણી ને આપણે શું કામ યાદ કરી છે, જેને વિશ્વાસ હતો, જેને ભરોસો હતો, એટલા માટે આ છેલ્લી ઘડીમાં ભગવતી સોનબાઈ સરની અધુ હરની